સુરત મહાનગરપાલિકામાં વોર્ડના પ્રશ્નના નિરાકરણ માટે હવે વન ડે વન વોર્ડ અભિયાનની વોર્ડ નંબર 1 થી પાલિકા કમિશનર બંછાનિધિ પાણી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનમાં વોર્ડના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. આ અભિયાનમાં ખુદ પાલિકા કમિશનર લોકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોને સાંભળશે અને તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વખત વોર્ડના પ્રશ્નોના નિરાકરણ માટે આ પ્રકારનું આયોજન કર્યું છે. તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ સમિતિ સાથે વોર્ડના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ થતું ન હોવાની નગર સેવકોએ પસ્તાર પાડી હતી, જેને લઈ આ અભિયાન હેઠળ વોર્ડના પ્રશ્નોને આવરી લેવામાં આવશે. આ સાથે વોર્ડ પ્રમાણે સર્જાઈ રહેલ જમીનની પ્રશ્નો જાણીને એનું નિરાકરણ લાવી શકશે. તબક્કાવાર શહેરના તમામ 29 વોર્ડમાં આ પ્રકારે વન ડે વન વોર્ડ કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. વન ડે વન વોર્ડ અંતર્ગત આજે વોર્ડ નંબર 1 વિઝિટ રાખવામાં આવ્યું છે. એના અંતર્ગત તમામ જે વોર્ડના પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતે કોર્પોરેશન દ્વારા બજેટમાં અથવા અન્ય કોઈ રીતે એનું કેવી રીતે ઉકેલ લાવી શકીએ એના માટે આજે આ વિઝિટ રાખવામાં આવ્યું છે. આ વન ડે વન વોર્ડ કાર્યક્રમના અંતર્ગત જે રૂટીન કામગીરી કોર્પોરેશનનું છે, દાખલા તરીકે સાફસફાઈ છે, રોડ રસ્તા છે, ટ્રાફિક છે, દબાણ છે, કિઢોરનું બીજા કોઈ પણ પ્રશ્ન છે, એ પ્રશ્નોને પણ નિરાકરણ કેવી રીતે લાવી શકાય અને એન્ફોર્સમેન્ટ કામગીરી કેવી રીતે ઝડપથી થાય એના માટે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. અને એ વન ડે વન વોર્ડ કાર્યક્રમ ખરેખર લોકોના પ્રશ્નો સુરત મહાનગરપાલિકા દ્વારા કેવી રીતે એડ્રેસ કરી શકાય એના માટે ખાસ આ વ્યવસ્થા રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઝોન કક્ષાએ આ કાર્યક્રમના જેટલા પણ પ્રશ્નો આવ્યા એનું નિરાકરણ અને સુખદ એક સોલ્યુશન કેવી રીતે આવી શકે એના માટે ઝોન કક્ષાએ પણ મેયરશ્રીના અધ્યક્ષતામાં અને તમામ પદાધિકારીશ્રીઓના સાથે કેવી રીતે આ તમામ પ્રશ્નો એક સાથે બજેટમાં લઈને અથવા અન્ય કોઈ રીતે પણ એનો ઉકેલ લાવી શકાય, નિરાકરણ થઈ શકે અને લોકોના પ્રશ્નો શૂન્ય થઈ શકે અને લોકોના પ્રશ્નો કોઈ ના રહે એના માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.